બનાસ ડેરીનો 20.27% સાથે રૂપિયા 1952 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો જાહેર કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરી. પાલનપુરથી શરૂ થયેલ બનાસ ડેરીની વિકાસ યાત્રા આજે કાશી વિશ્વનાથ સુધી પહોંચી છે. દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે સહકાર રાજ્યમંત્રી વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ 20.27% સાથે રૂપિયા 1952 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો જાહેર કર્યો હતો. સાધારણ સભામાં તમામ ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. વાર્ષિક હિસાબને લગતી તમામ બાબતો પશુપાલકો સમક્ષ મૂકવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત લોકોની સંમતિ લઈ વાર્ષિક હિસાબના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પ્રેઝન્ટેશન સાથે બનાસ ડેરીની વિકાસગાથા રજૂ કરતા જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મદદથી બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે. દેશમાં સહકારિતા મંત્રાલય શરૂ કરીને તેની જવાબદારી આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે. એમનું સતત માર્ગદર્શન આપણને મળતું રહે છે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં બનાસ ડેરી દૈનિક 29 લાખ લીટર દૂધ સંપાદન કરતી હતી. આજે દૈનિક 73 લાખ લીટર દૂધ સંપાદન કરે છે. ચેરમેને બનાસ ડેરીના દૂધ, ઘી, મીઠાઈ, ચોકલેટ, પોટેટો, મધ, વે પ્લાન્ટ, સીએનજી, બાયોગેસ પ્લાન્ટ, બટર, ચીઝ, આઈસ્ક્રીમ, પનીર પ્લાન્ટની વિગતો આપી તેની ક્ષમતા અને નિકાસ અંગેની માહિતી આપી હતી. પશુઓને પૂરતા પ્રમાણમાં ખાનદાન મળી રહે તે માટે બનાસ ડેરીની કેપેસિટી 3 ગણી કરવામાં આવી છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીના આવક જાવકના વાર્ષિક હિસાબો રજૂ કરી ભાવ વધારો જાહેર કરતા જણાવ્યું કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે ભાવ વધારો બનાસ ડેરી ચૂકવે છે. બનાસ ડેરીના નવા પ્રકલ્પોની વાત કરતા તેમણે કહ્યું કે લોકોને સારું ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે ફૂડ લેન્ડ અને ઉમંગ મોલ શરૂ કરવામાં આવ્યા છે. પશુઓની સારવાર માટે 1095 હેલ્પલાઇન એમ્બ્યુલન્સ મારફત બનાસ ડેરીના વેટરનરી ડૉક્ટરો પશુપાલકોને ખેતરે જઈ સારવાર પૂરી પાડે છે. બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજમાં 292 જેટલા પશુપાલકોના દીકરા દીકરીઓ 50% ફી સાથે અભ્યાસ કરી રહ્યા છે, જેનાથી આવનારા સમયમાં આપણા દીકરા દીકરીઓ પણ ડૉક્ટર બનશે. ચેરમેને કહ્યું કે બનાસને હરિયારો બનાવવાનું આપણે સૌએ અભિયાન ઉપાડ્યું છે, ત્યારે બનાસ ડેરીએ 235 જેટલા અમૃત સરોવર બનાવ્યા છે, જે પહેલા જ વરસાદમાં ભરાઈ જતા જળસંચયનું ખૂબ સરસ કામ થયું છે. એવી જ રીતે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. તમારા બધાના સાથ અને સહકારથી સીડબોલના માધ્યમથી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ આવ્યું છે. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરતા કહ્યું કે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક ખેતી કરીએ તથા રાજ્ય સરકારના જળસંચયના કામોમાં પણ સહયોગ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પૂજ્ય ગલબા કાકાનું સપનું હતું કે મારી ગરીબી વિધવા બહેન દાતરડાના હાથા પર પોતાના જીવનનું ગુજરાન ચલાવી શકે તેવા ધંધા રોજગાર વિકસાવવા છે. આજે તેમનું સપનું સાકાર થયું છે. આજે બનાસ ડેરી માવતર બનીને ખુશીઓ આપવાનું કામ કરે છે. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે આજથી 55 વર્ષ પહેલાં પાલનપુરથી શરૂ થયેલ બનાસ ડેરીની વિકાસ યાત્રા આજે ફરીદાબાદ અને કાશી વિશ્વનાથ સુધી પહોંચી છે, જે બનાસની લાખો મહિલા પશુપાલકોની મહેનતને આભારી છે. રોજના 70 લાખ લીટરથી વધુ દૂધ સંપાદન કરનાર બનાસ ડેરી વિશ્વમાં નંબર 1. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની ડબલ આવક વધારવાના સપનાને સાકાર કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહી છે. રાજ્યમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે બનાસકાંઠાને પણ રાજ્યનો બીજો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બનાવવાની બનાસના ખેડૂતોને અપીલ કરું છું.
મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પૂજ્ય ગલબા કાકાએ ગરીબ બહેનો માટે જોયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. આજે બનાસકાંઠાની સુખ સમૃદ્ધિ જોઈને આનંદ થાય છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના પારદર્શક વહીવટથી કોર્પોરેટ કંપનીઓ કરતાં બનાસ ડેરીએ વધારે ભાવ વધારો આપ્યો છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકોનું ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેવી જ રીતે વધુ દૂધ સંપાદન કરનાર દૂધ મંડળીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. બનાસ ડેરીના વાર્ષિક સાધારણ સભામાં ધારાસભ્યો સર્વ કેશાજી ચૌહાણ, પ્રવીણભાઈ મારી, માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી સહિત અગ્રણીઓ, ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરો, સહકારી આગેવાનો અને વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા.